પણ તો પણ તમને કહી દઉં, અંદરખાનેની જે માહિતી કહે છે તે પ્રમાણે પિતાજી છે છોટુભાઈ, એટલે એમણે બંને દીકરાઓને તરફ લેફ્ટ રાઈટ જવાનું શરૂ કરી દીધું છે. અંદરખાનેથી એવું બી રણ થઈ રહ્યું છે કે જો ચૈતર વસાવા ઉભો જ રહે, એને સિમ્પથી મળે, કદાચ મતો વધે, તો શું એનું બી કાઉન્ટર એટેક થઈ રહ્યો છે. એવા સંજોગોમાં એવું કહેવાય છે કે આજે નહીં તો નેક્સ્ટ પછીની ચૂંટણી માટે પણ જનતા દળ અને છોટુભાઈ અને એમના બે દીકરાઓ મહેશ વસાવા, એ બીટીપીનો પેલો પૂર્વ ધારાસભ્ય છે ને બીટીપીમાંથી જેને જીતાડી આવે છે, એવું દિલીપ વસાવા, એ ભારતીય આદિવાસી પાર્ટી બાપ એના કાર્યકર્તા ને એના અગ્રણી તરીકે છે, તો એમ એ પણ ગણિત ગોઠવી રહ્યા છે છોટુભાઈ પુનઃ આવવા માટે અને એમની ટિકિટ માટે. અને એ પણ ભારતીય જનતા પાર્ટી ની જોડે ભૂગર્ભમાં કંઈક ગઠજોડ કરી રહ્યા હોય, કારણ કે એમને બી તો એવું છે ને કે નવો વ્યક્તિ જો આદિવાસીમાં સેટ થયો, એમને મનસુખભાઈ માટે એ કોઈ કટ્ટરતા નથી, દુશ્મનાવટ નથી, પણ એવી કોઈ અંગત મિત્રતા પણ નથી. એટલે ચૈતર વસાવા માટે સર એમને અંગત દુશ્મની ખરી, કારણ કે ચૈતર વસાવા તો એમનો જ માણસ હતો, છોટુ વસાવા એમનો જ. આ બધા છે ને રાજકારણ નો નિયમ છે, રૂલ છે કે જેને તમે ઉછેરો, જેને તમે મોટો કરો, એ જ તમારા પેટ ઉપર કે છાતી પર પગ મૂકીને આગળ વધે. આવું જ ભારતીય જનતા પાર્ટીમાં છોટુભાઈ વસાવાને હરાવવા માટે બી બન્યું છે. તમને ખબર હશે, તમે જાણતા હશો નામ, પ્રકાશ દેસાઈ કોણ, ચૈતર વસાવા કોણ. આ ચૈતર વસાવા બી છોટુભાઈ જોડે જયારે હતા ત્યારે આ પ્રકાશ દેસાઈની સાથે હતા. હવે જયારે એક આખું રાજકારણ રમાયું આ છેલ્લી વિધાનસભામાં આદિવાસી પટ્ટીને ડિસ્ટર્બ, કારણ કે લગભગ 1.5-2 દાયકાથી આદિવાસી પટ્ટી ઉપર છોટુભાઈ વસાવાનું વર્ચસ્વ હતું. ભારતીય જનતા પાર્ટીના કમિટેડ મત ખરા અને મોદી સાહેબનો ચહેરો, અમિતભાઈનું એમનું બૌદ્ધિક મહત્વ, એ બધા થકી ભારતીય જનતા પાર્ટી જિલ્લામાં લોકસભાની બેઠક સતત જીતતી રહી. અને એમાં અધર દેન આદિવાસી પટ્ટીનો પણ પૂરો સહયોગ, કારણ કે એ સમર્પિત ભારત કમળદેવ સમર્પિત જિલ્લો ખરો. આ પરિસ્થિતિની અંદર જ્યારે આનું આવ્યું ત્યારે પણ છોટુભાઈને તોડવા માટે વિધાનસભા દરમિયાન સી આર પાટીલે બીડું ઝડપ્યું. સી આર પાટીલને હવે તમને કહી દઉં કે જે અત્યારની નવા ગણિત થાય છે અને એની અંદર કેટલાક લોકો એવું પણ કોશિશ કરી રહ્યા છે કે જો આદિવાસીઓ અંદર લડવાના હોય, આ વાત પાક્કી છે, તપાસ કરાવજો, તો આપણે નોન આદિવાસી બેઠક ઉપર નોન આદિવાસી કેન્ડિડેટ કેમ નહીં? બધું જ કરી શકે છે. અને જો આપણી આ આગળ રામ મંદિર અને મોદી સાહેબ અને અમિતભાઈ શાહ ને હિન્દુત્વના બાદ એની પર જો ચૂંટણી લડાવવાની હોય ને જીતવાની પાક્કી શક્યતા હોય તો કેમ લાભ નહીં લેવો? એટલે આ આખું જ આદિવાસીઓને કટ કરવા માટેના છોટુભાઈને 5 બેઠક આપો, એ એક અમારે બહુ સારો વાદ વિવાદ થયેલો વિધાનસભા વખતે, અને મનસુખલાલ એમાં કૂદી પણ પડ્યા હતા કે ભાઈ કોઈને એક વ્યક્તિને લીધે 5-5 બેઠકો નથી મળી. એ વખતે એમણે થોડા મતભેદ પણ કર્યા હતા અને 5 ઝઘડિયાની 5 જે અસંભવ, પત્રકારો બી કહેતા હતા કે છોટુભાઈ હારે ના, પણ છોટુભાઈ હાર્યા અને બુરી રીતે હાર્યા, બરાબર છે. એ વખતે પણ જે તારે ચાલતું હતું 2-3 વ્યક્તિ છે કે જે નોન આદિવાસી છે અને એમની નજર લોકસભા પર હોય શકે, મહત્વાકાંક્ષા ના હોય તો એ રાજકારણમાં હોય જ નહીં, સાધુ હોય. અત્યારે તો અલગ વાત છે કે સાધુઓને પણ મહત્વાકાંક્ષા હોય છે અને તે લોકો પણ ટિકિટો માટે દોડતા હોય છે, પણ એ પરિસ્થિતિમાં 5 બેઠકો જીતાડ્યા પછી સી આર પાટીલ સાહેબ એ સતત જેમના સાનિધ્યમાં રહ્યા વાયા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા. મારુતિસિંહ અટોદરિયા બી સક્ષમ તો ખરા, એમને પણ ગાંધીનગર કે દિલ્હી જવા મળતું હોય તો એ ના ના પાડે, હા જાહેરમાં હા ના પાડે, પણ આ તક છોડે કોણ? એવી જ એની સામે બી બીજું એક નામ આપું તમને, આપણે એની છે દૂધધારા ડેરી અને ત્યાંના નર્મદાના પ્રમુખ છે ઘનશ્યામ પટેલ છે. અહીંયાથી એક ચળવળ એવી બી ચાલી કે પટેલ કેમ, કારણ કે પટેલના મતો બી છે, કોળી પટેલના મતો પણ છે, બીજી બાજુ અધર કાસ્ટ જે છે અધર દેન આદિવાસી મુસ્લિમ, તો તે બી એ તો કમિટેડ કમળની મતબેંક છે, તો એનો લાભ લઈને ગણિતો બંડાયા છે, હિસાબ કિતાબો મુકાયા છે. હવે જોવાનું એવું રહે છે કે ચૈતર ઉભો રહે છે તો ચૈતર વસાવાની સાથે આખો આદિવાસી પટ્ટી નહીં થાય, એના માટે બહુ પ્રચંડ આંદોલન અને એ ચલાવવું પડે.
થઈ શકે છે, કારણ કે આપણે માનીએ છીએ કે આદિવાસીઓની અંદર પણ એકતાના પ્રયત્નો થઈ રહ્યા છે, સંમેલન થવું, સંમેલનમાં થોડા મતભેદ થવા, આ બધી પરિસ્થિતિમાં પણ મેક્સિમમ મતદાતાઓ આદિવાસી મહિલાઓની હોવાને કારણે આ લડાઈ હવે કદાચ એવી ડાયવર્ટ થશે કે આદિવાસી આદિવાસી વચ્ચે વિભાજન કરી અને જો ભારતીય જનતા પાર્ટીને જીતાડી શકતા હોય તો તે કરાય, એમાં પછી જરૂર પડે તો નર્મદાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ હોય, મારુતિસિંહ અટોદરિયા હોય કે બીજો, સૌથી તમને બીજી એક વાત કરવાનું રહી ન જાઉં, હું કહી દઉં કે ઘનશ્યામ આપણે પ્રકાશ દેસાઈ એ મૂળભૂત રબારી છે, એ સમુદાયમાંથી આવતા છે અને અત્યારે એમનું વર્ચસ્વ છોટુભાઈ પછી બીજા નંબર પર આવે છે. છોટુભાઈ થોડા નબળા પડ્યા છે, છોટુ એ બી પ્રકાશ દેસાઈ પણ છોટુભાઈનો માણસ, એટલે જ મેં તમને આગળ કીધું કે એક લિંક કંઈક અંદરખાને એવી બી ચાલી રહી હોવાનું અમે તપાસ કરી રહ્યા છે. સાચું ખોટું તો સમય આવે ખબર પડશે કે ભાઈ પ્રકાશભાઈ જોડે છોટુભાઈ, છોટુભાઈના બે દીકરાઓ એમણે પણ બેસીને કંઈક એવું ગોઠવણ કરી રહ્યા છે, કારણ કે રાજકારણ છે, જ્યાં સુધી ચૂંટણીમાં મત ઉમેદવાર ડિક્લેર નહીં થાય ત્યાં સુધી ગોઠવણના શતરંજની જે ચાલો ચાલવાની છે એ ચાલવાની છે, પણ થોડી થોડી હવા બહાર આવે છે અને આ હવામાં કંઈક કંઈક એવું જાણવા મળે છે, આશ્ચર્ય બી થાય છે કે કોણ ક્યાં ચાલે છે, ક્યારે કોને કયો મત મળી જાય છે, કોને આગળ વધી શકે છે. એ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી પાસેથી જો છોટુભાઈને એવી ખાતરી મળે, સંભાવના છે, એક ગણિત છે કે ભારતીય જનતાને એમની એમની બેઠકો ઉપર જીતવા દેવામાં આવે ધારા વિધાનસભા ભવિષ્યમાં કે એનું. અને મારી પાસે તો એક હવા એવી બી છે કે બહુ ટૂંકા સમયની અંદર મહેશભાઈ અને દિલીપભાઈ માંથી કોઈ ભાજપમાં પણ જોડાય, એટલું ભાજપમાં જોડાય ના, આ તો મેં કહ્યું એમ કે કાલે ઉઠીને જો ભાજપ આમાંથી કોઈકને ટિકિટ આપી દે, પણ વધારે પ્રબળ સી આર પાટીલ સાહેબના કેમ્પમાંથી જેમને કહેવાય ગણાય એવા દેસાઈનું બી છે અને બીજી બાજુ મારુતિસિંહ, અને એ આ ત્રણ નામમાંથી કોઈ નામ અધર દેન આદિવાસીમાં જો આપવાની થાય તો આવે, પણ આદિવાસીઓની અંદર સૌથી પહેલું નામ અત્યારે પણ મનસુખભાઈનું તો ખરું. ચૈતર ઉભો રહેવાનો છે એ બી આજકાલમાં ક્લિયર થઈ જશે કેજરીવાલજી. હા, કેજરીવાલ આવે છે. હવે સવાલ એ છે સર કે કેજરી, કારણ કે ઈશુદાન ગઢવી સાથે વાતચીત થઈ રહી હતી તો ઈશુદાન ગઢવી એ એવું કીધું કે પોલીસે આ કેસ કરીને ચૈતર વસાવાની લોકપ્રિયતાને વધારી દીધી છે, આદિવાસી વિસ્તારમાં એમની લોકપ્રિયતા એવી દેખાઈ રહી છે આપને? બેન, એવું છે ને કે આદિવાસીઓ જ્યારે એમની ફિલિંગ્સ પર જ્યારે આવે છે, લાગણી પરનો મુદ્દો આવે છે, ત્યારે હંમેશા એ કોઈ પણ કોમ્યુનિટી હોય એ પ્રબળ બની જાય છે. મેં કીધું ને કે હીરો બનાવી દેવાની આ ભૂલ થઈ છે. ચૈતર વસાવાને ચૈતરની રીતે કરી અને જો આંતરિક રીતે ચોકઠા ગોઠવાયા હોત અને એને નિર્બળ કર્યો હોત અથવા તો કોઈક રીતે કર્યો હોત, પણ હીરો બનાવવામાં આ જે કેસ થયો છે, આ કેસ આદિવાસી પટ્ટી માનવા તૈયાર નથી. બીજી બાજુ આદિવાસીઓને બધી જ રીતે તન મન ધનથી આર્થિક સામાજિક કાયદાકીય પીઠબળ મળી રહ્યું હોય તો એ આપથી મળી રહ્યું છે, આપ તરફથી મળી રહ્યું છે. અને એક વાત તો પત્રકારો બી ચોંકી ઉઠે એવી છે કે ગુજરાતની અંદર તો આપના નામથી જ ભારતીય જનતા પાર્ટીને એક ચીડ છે, સૂગ છે. પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ જે વિધાનસભા વિસ્તારની અંદર આપનો વ્યક્તિ જો આપણા એની અંદર વાર્તાલાપમાં જોડાવાનો હોય તો એનો ભારતીય જનતા પાર્ટીએ બહિષ્કાર કરવો, એટલે આપને તો આવવા નથી દેવી. પણ આ નથી આવવા દેવીના એની અંદર પ્રતિકારની અંદર આજે ચૈતર વસાવા ખરેખર નામ તો કાઢ્યું. આપ જ જુઓ અત્યારે ઓલ ઓવર મીડિયાની અંદર, ગુજરાતમાં કહો, ગુજરાતની બહાર કરો, ચૈતર વસાવા ચાલે છે. ચૈતર વસાવાને કોણ ઓળખતું હતું? ડેડિયાપાડામાં જીત્યો ત્યાં સુધી ડેડિયાપાડાના વિધાનસભા વિસ્તારના, એટલે જ એક કાર્યકર્તાએ મને એવું કીધું કે ચૈતરને ઓળખે છે કોણ, જંબુસરમાં કોણ, વાગરામાં કોણ ઓળખે, કેટલા મત મળે, ચૈતર ઉભો રહે અને જીતી જાય એકલા આદિવાસી પર એ શક્યતા છે જ નહીં. મનસુખલાલ, મનસુખલાલના બદલામાં પછી એ કોઈ પણ હોય, દર્શના દેશમુખ હોય, કારણ કે એને આદિવાસીમાં વિભાજિત કરીને ભારતીય જનતા પાર્ટી તડજોડ કરીને છોટુભાઈને બી સાથે લાવી શકે છે. જો ઉમેદવાર વસાવા જ કોઈ હોય તો એનો થોડો ઘણો લાભ તો મળવાનો જ છે, જયારે આટલા વખત હોય તો. એટલા માટે કહું છું ખાલી આ ત્રિકોણીઓ જંગમાં જંગ થાય તોય પાછું ભારતીય જનતા પાર્ટી છે. હવે સ્વયં થાય છે રાજકીય ગોઠવણોના અભાવે કે પછી રાજકીય એના પાર્ટના રૂપે, વ્યૂહાત્મક પાર્ટી રીતે કે ત્રણ કરો તો ભાજપ માટે, પણ ભાજપ હું નથી માનતો કે ભરૂચ જિલ્લાની બેઠક ખોએ એવી ભૂલ નહીં કરે. અને મોદી સાહેબને તો હજુ બી મેં કીધું ને કે મનસુખભાઈ પર બહુ વિશ્વાસ છે,
મોદી સાહેબ ને મનસુખભાઈ પર વિશ્વાસ છે, પરંતુ આખું એક મને હું ત્યાં આવી હતી જ્યારે ચૈતર વસાવા ત્યાં હાજર થયા હતા ત્યારે છે ને મને એક લાગણી દેખાઈ આદિવાસીઓમાં, કારણ કે આદિવાસી પોતે ઘણા સંવેદનશીલ હોય છે, એ લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો છે, અને એમની જે લાગણી હતી એ શકુંતલા બેન અને ચૈતરભાઈ માટે કંઈક અલગ પ્રકારની મને એ વખતે દેખાઈ હતી, અને ખાસ કરીને મહિલા આદિવાસી એ મહિલાઓ દરેક વખતે એક જ શબ્દ બોલતી હતી કે શકુંતલા બેન ને ખોટા અંદર નાખી દીધા, અને શકુંતલા બેન સાથે તો એટલી ના ઇન્સાફી કરી છે કે એમને હવે બેલ પર પણ બહાર નથી આવવા દેતા. તો આ લોજિક ક્યાં ઇફેક્ટ કરશે વોટ બેંકમાં? 100% ઇફેક્ટ કરી જ રહ્યું છે, કરશે નહીં અત્યારે પણ કરી રહ્યું છે. અને વર્ષાબેન તો ખુલ્લેઆમ બહાર આવ્યા છે, ક્યારેય જાહેરમાં નહીં બોલી શકતી સ્ત્રી બહાર આવીને એને પણ હોકારા દેકારા તો કર્યા જ છે. એવી રીતે શકુંતલા બેન વાળી વાત છે એ તો અક્ષરો સાચી છે. હવે બે રસ્તું બે વાત કરવાની રહે છે. માનો કે ચૈતર વસાવા ઉભા રહે છે, ચૈતર વસાવા 2 લાખ 3 લાખ કેટલા લઈ જાય છે મતથી, એની સામે કાઉન્ટર કરીને ભાજપે વધવું પડે. ભાજપ માટે એટલી સરળ બેઠક નથી રહી વર્તમાન સંજોગોમાં, અને આ ચૈતરના આવ્યા પછી એને હીરો બનાવ્યા પછી, અને હીરો બનાવનારું બીજું કોઈ જ નથી, પાર્ટીના જ નેતાઓની કેટલીક નાની ગણતરીમાં ભૂલ કહો અથવા તો લાગણીશીલ ઉશ્કેરાટમાં પગલું લેવું જે કઈ કહો તે, પણ સી આર પાટીલ સાહેબ તો બહુ વિચક્ષણ છે. અમિતભાઈ શાહ પછી એમનું નામ ભારતીય જનતા પાર્ટીમાં રહે છે, બોલાય છે, ગુજરાતમાં જીતાડનારા એ હતા, પણ ક્યાંક કંઈક, મેં કીધું ને કે ભરૂચની 5 વિધાનસભાઓની બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા પછી, ઝઘડિયામાં જીતાડ્યા પછી ઓવર કોન્ફિડન્સ આવ્યો છે, નંબર વન. નંબર ટુ બીજું બી આપને કહી દઉં, જો હજુ બીજી કોઈ નાનકડી બી ભૂલ થઈ તો ચૈતર વસાવાના એના જે આદિવાસીઓ છે એ સિવાયના આદિવાસીઓ પણ દૂર થાય તો કદાચ ભારતીય જનતા પાર્ટીને અઘરું પડે. કારણ કે જે કંઈ થઈ રહ્યું છે ઝઘડિયા પટ્ટી એટલે સાહેબ એ ખાણ ખનીજનું બહુ મોટું એ છે, આપણે બીજું ઉત્તરાખંડ જેવું એના એના એની જેવી સ્થિતિ છે, કરોડો કમાય છે. મેં કીધું ને કે શાંતિલાલ પેલા એમનું જે નામ દીધું મેં આપણા એમના આપણા કાર્યકારી પ્રમુખ સમસ્ત વસાવા સમાન ચંદ્રકાંત વસાવા, ચંદ્રકાંત ભાઈ વસાવા બી કઈ નાનો સૂનો માણસ નથી, ચંદ્રકાંત વસાવા ઉપરે તો કદાચ મનસુખભાઈ નહીં અને ચંદ્રકાંત ભાઈ હોય, જે એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ અંદરની વર્તુળની જે કઈ બેઠક 4-5 જણની બની છે એના પરથી, તો ભારતીય જનતા પાર્ટી માટે સારું છે. પણ રિસ્ક લઈ અને એ કરવું હું નથી માનતો કરે, પણ છતાંય આ તો રાજકારણ છે, જો અને તું એના ગણિતો સંભાવનાઓ અને મેથેમેટિક્સ સાહેબ બહુ ઉપર તો બહુ જ પાક્કું મેથેમેટિક્સ થાય છે. એક એક મતદાન મથકોના આંકડા ગણી અને હું કહ્યું છે કે આ અહીં જાય તો શું થાય, આ અહીં જાય તો શું થાય, અને એટલે જ કદાચ ગુજરાતની 26 પૈકી બેઠકની આ આદિવાસી સમાજની અને આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ ચૈતર વસાવા થ્રુ કેજરીવાલ અને ભગવત માન કરી રહ્યા છે. બાકી ચૈતર વસાવાની ઇન્ડિવિજ્યુઅલિટી કોઈ કેપેસિટી નથી, હા પ્રજામાં એની લોકપ્રિયતા ખરી, પણ એ એકલું એવી રીતે ના કરી શકે. પણ આ કર્યા પછી પણ ડિવાઈડ એન્ડ રૂલ, તોડો અને પછી જોડો કે જોડી અને તોડો, એવા ગણિતનું આખું આ ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ચાલી રહ્યું છે. તોડો અને જોડોની રાજનીતિ વચ્ચે